હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં. હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ 11 વિષય છે આપણો સમાજશાસ્ત્ર એની બ્લુ પ્રિન્ટ રજૂ કરું છું. હવે વાત કરીએ તો કે બીજી પરીક્ષામાં 1-6 તમને પ્રકરણ પૂછાવાના છે. વિભાગની દ્રષ્ટિ જોઈએ તો પહેલા પ્રકરણમાંથી 2 માર્કના MCQ, 1 વાક્યના કાંઈ નહીં પૂછાય, અને સી એટલે કે 2 માર્કનો 1 એવો પ્રશ્ન, 3 માર્કનો 1 પ્રશ્ન વિભાગ ડીનો, અને વિભાગ ઈમાંથી કંઈ પૂછાવાનું નથી. ટોટલ ગુણ વાંચશે તમારા 7. જો તમે એવી રીતે જોતા હો તો પણ જોઈ શકો, અને જો તમે MCQની વિભાગની જેમ જોતા હો તો પહેલા પાઠમાંથી 2 માર્કનો MCQ, બીજા પાઠમાંથી 1 માર્કનો MCQ, ત્રીજા પાઠમાંથી MCQ નહીં આવે, ચોથામાંથી પણ નહીં આવે, અને 5મા અને 6ઠામાંથી 1 માર્કના MCQ. આમ કુલ ટોટલ ગુણ થાય છે એના 5. હવે વિભાગ બીની વાત કરીએ તો તમને પહેલા પાઠમાંથી 1 માર્કના પ્રશ્ન નહીં આવે, બીજા પાઠમાંથી 3 આવશે, ત્રીજામાંથી નહીં આવે, ચોથામાંથી 2 પ્રશ્ન આવશે, અને 5મા અને 6ઠામાંથી આવશે નહીં. કુલ ટોટલ એનો ગુણભાર થાય છે 5. વિભાગ સીની વાત કરીએ તો બીજા પાઠ સિવાય બધા પાઠમાંથી 2 માર્કનો 1 એવો 1 પ્રશ્ન પૂછાશે. હવે સ્ટાર કરેલી નિશાની છે તમને અથવામાં પ્રશ્ન એ પાઠનો પૂછાશે એ સૂચવે છે. અનુક્રમે વિભાગ ડીની વાત કરીએ તો એમાં પણ ત્રીજા પાઠ સિવાય બધા પાઠમાંથી પ્રશ્નો પૂછાવાના છે. હવે સેક્શન ઈની વાત કરીએ તો પહેલા બીજા પાઠમાંથી 5 માર્કનો 1 એવો પ્રશ્ન પૂછાશે નહીં, ત્રીજા પાઠમાંથી 1 પૂછાશે, ચોથામાંથી પણ નહીં પૂછાય, અને 5મા અને 6ઠા પાઠમાંથી અનુક્રમે 1 પ્રશ્ન પૂછાશે. કુલ ટોટલ ગુણભાર છે એના 15. આશા છે કે તમને આ મારી માહિતી ઉપયોગી નીવડી હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.